નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે વીજ કનેક્શનને લગતા અલગ અલગ મુદ્દાઓમાં જે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે તે બાબતે ચર્ચા કરીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, વીજ કનેક્શન લેવા બાબતે આપણે જોઈએ તો ગામમાં ઘર હોય તો તે ઘર માટેનું વીજ કનેક્શન લેવા માટે, ત્યારબાદ ખેતી માટે થ્રી ફેજ વીજ કનેક્શન લેવા માટે, ત્યાર પછી ટેમ્પરરી એટલે કે હંગામી વીજ કનેક્શન લેવા માટે, ઉપરાંત આપણે ખેતરમાં જો ઘર આવેલું હોય એટલે કે ફાર્મ હાઉસ તો તેના માટે વીજ કનેક્શન લેવા માટે, ઔદ્યોગિક હેતુ માટે કોઈને વીજ કનેક્શન લેવું હોય કે પછી વીજ કનેક્શનમાં નામ ચેન્જ કરવું હોય તથા તે સંબંધી અન્ય જે યોજનાઓ છે તેની આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આપણે માહિતી મેળવતા રહીશું. તો આજના આ વિડીયોમાં આપણે જે ઘર માટે વીજ કનેક્શન છે ક્રમ નંબર એક ઉપર તેના વિશે માહિતી મેળવીશું. તો ચાલો આપણે જોઈએ કે ઘર માટે વીજ કનેક્શન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તેનું ફોર્મ કેવું હોય છે. તો મિત્રો, ઘર માટે વીજ કનેક્શન મેળવવો તો આ વીજ જોડાણ કઈ રીતે મેળવી શકાય અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તે પછી પીજીવીસીએલમાં મેળવવું હોય, એમજીવીસીએલમાં મેળવવું હોય, યુજીવીસીએલમાં મેળવવું હોય કે પછી ડીજીવીસીએલમાંથી તમારે વીજ કનેક્શન મેળવવું હોય તો તે તમામ કંપનીઓમાં જે ડોક્યુમેન્ટ છે તે એક સરખા હોય છે. તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને તેનું ફોર્મ આપણે છેલ્લે જોઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તથા તેનું ફોર્મ કેવા પ્રકારનું આવે છે તે અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો ચાલો આપણે તેના વિશે વિગતવાર જોતા જઈએ. તો મિત્રો, આમ આપણે જનરલી જે કંઈ ડોક્યુમેન્ટ માગવામાં આવતા હોય છે તે જોઈએ છીએ, પરંતુ જે તે કંપનીમાંથી કદાચ આ કરતાં વધુ અથવા તો ઓછા પણ ડોક્યુમેન્ટ માગવામાં આવી શકે છે. તો ઘર માટે વીજ કનેક્શન મેળવવા માટે સૌ પ્રથમ આપણે ફોર્મ નંબર A1ની જરૂર પડશે. તો આ A1 ફોર્મ એ તમને જે PGVCL, DGVCL, MGVCL કે પછી UGVCL જે તે કચેરીએ જશો એટલે ત્યાંથી તમને મળી જશે અને તે કેવા પ્રકારનું હોય છે તે નમૂનો પણ આપણે વિડીયોના અંતમાં જોઈશું. ત્યાર પછી ક્રમ નંબર 2માં વાત કરીએ તો ઘરની આકારણીનો અસલ દાખલો જે તલાટી કમ મંત્રી પાસેથી મળી જશે. તો મિત્રો, જે ઘર માટે તમે વીજ કનેક્શન લેવા માગો છો તેનો આકારણીનો દાખલો જોઈશે અને તે અસલ દાખલો રજૂ કરવાનો રહેશે જે તમને તલાટી કમ મંત્રી પાસેથી ગ્રામ પંચાયતમાંથી મળી જશે. અથવા તો મિત્રો, બિન ખેતીવાળી જમીનમાં તમારું મકાન બનેલું હોય તો તે અંગેનો ગામ નમૂના નંબર 2 અથવા તો 8A ની નકલ પણ માગવામાં આવી શકે છે. ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર વાત કરીએ તો ઘરવેરાની પાવતી જેને ઘરવેરાની પહોંચ પણ આપણે કહીએ છીએ તો તેની નકલ પણ રજૂ કરવાની હોય છે. ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર જોઈએ તો રેશન કાર્ડની નકલ. ત્યાર પછી ક્રમ નંબર 5 છે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડની નકલ. તો આમાં આપણે કોઈ પણ આઈડી પ્રૂફ આપી શકીએ છીએ, તે પછી આધાર કાર્ડ આપીએ કે ચૂંટણી કાર્ડ આપીએ અથવા પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ચાલી જશે. ત્યારબાદ ડોક્યુમેન્ટમાં આપણે ક્રમ નંબર 6 ઉપર જોઈએ તો બાજુવાળાના લાઇટ બિલની નકલ રજૂ કરવાની રહેશે. જી હા મિત્રો, તમારી આજુબાજુમાં જે મકાન આવેલા હોય તેમાંથી કોઈ પણ એકનું લાઇટ બિલ આપણે સામેલ રાખવાનું રહેશે જેથી કરી અને કચેરીવાળાને ખ્યાલ આવી શકે કે આ ગ્રાહક નંબરની બાજુમાં જે તે વ્યક્તિએ કનેક્શન માગેલ છે અને ત્યાં સર્વે કરવા માટે આવી શકે. ત્યાર પછી ક્રમ નંબર 7 ઉપર જોઈએ તો મકાન કે પ્લોટ કે જે કંઈ તમારી મિલકત છે તે મિલકતમાં સહભાગીદાર હોય તો અન્ય સહભાગીદારનું ₹300 સ્ટેમ્પ ઉપરનું સોગંદનામું, જે સંમતિ અંગેનું સોગંદનામું હોય છે તે સોગંદનામું કરાવવાનું રહેશે. આ સોગંદનામાની લિંક આપણી વેબસાઇટ છે તે વેબસાઇટની લિંક હું નીચે આપી દઈશ, તેના ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આગળ ક્રમ નંબર 8 ઉપર વાત કરીએ તો ગામતળનો તલાટી કમ મંત્રીનો દાખલો. ઘણીવાર એવું બનતું હોય છે કે મકાન જે જૂના હોય છે તે જૂના ગામતળમાં આવેલા હોય છે તો તે તલાટી કમ મંત્રીનો ગામતળનો દાખલો પણ માગવામાં આવી શકે છે. ત્યારબાદ ક્રમ નંબર 9 ઉપર જોઈએ તો લાઇટમેનનો સર્વે રિપોર્ટ,
જે તમારા વિસ્તારમાં લાઇટમેન હોય તેનો સર્વે રિપોર્ટ માગવામાં આવતો હોય છે, તો તેના માટે તમારે લાઇટમેનનો સંપર્ક કરી અને સર્વે કરાવવાનો રહેશે અને તે અંગેનો રિપોર્ટ મેળવી અને તેની સાથે સામેલ રાખવાનો હોય છે. ત્યાર પછી ક્રમ નંબર 10 જોઈએ તો સ્થળ ભાડાનું હોય અને વીજ કનેક્શન લેવું હોય તો મકાન માલિકનું જે નાવાંધા પ્રમાણપત્ર હોય છે તે નાવાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઘણા લોકોને એવું બનતું હોય છે કે તેઓ ભાડે રહેતા હોય છે પરંતુ તેમાં લાઇટ કનેક્શન હોતું નથી, તો આવા લોકો જ્યારે લાઇટ કનેક્શન લેવા માગે છે ત્યારે તે મકાન માલિકનું જે નાવાંધા પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ ક્રમ નંબર 11 જોઈએ તો જે ખેતરમાં ઘર આવેલ હોય તેના માટે વીજ કનેક્શન લેવું હોય તો તે જે તે ખેતર કે વાડી હોય તેના 7, 12, 8 અને 6 નંબર પત્રકની જે ઉત્તરોત્તર તમામ નકલો છે તે સામેલ રાખવાની રહેશે. તો આ ક્રમ નંબર 11 જોયું કે ખેતરમાં ઘર માટે વીજ કનેક્શન, તો તેના માટે આપણે અલગથી પણ એક વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. અને અંતે જોઈએ તો ક્રમ નંબર 12માં જે પાસપોર્ટ સાઇઝના 2 ફોટા રજૂ કરવાના રહેશે જે ફોર્મમાં તમારે લગાવવાના રહેશે. તો આમ મિત્રો, આટલા ડોક્યુમેન્ટ તમારે ઘર માટે વીજ કનેક્શન મેળવવા માંગો છો તો માગવામાં આવે છે. કદાચ કોઈ વીજ કંપનીમાં આથી વધુ અથવા તો આથી ઓછા પણ ડોક્યુમેન્ટ માગવામાં આવી શકે છે. તો મિત્રો, ચાલો હું તમને હવે જે ફોર્મ A1 છે તે તમને બતાવી દઉં કે કેવા પ્રકારનું હોય છે. તો મિત્રો, આપણી પાસે જે આ ફોર્મ છે તે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરીમાંથી મેળવેલું છે અને તે સ્કેન કરી અને તમને નમૂનારૂપ દેખાડવા માટે અહીં રાખેલ છે. તો આ પ્રમાણેનું ફોર્મ આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ A1 લખાયેલ છે જે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનું છે, જે હળવા દબાણના વીજ જોડાણ માટે આ ફોર્મ છે, જેમાં અરજીપત્રક એટલે કે આ અરજીપત્રક, નવ વીજ જોડાણ, લોડ વધારો, લોડ ઘટાડો, પુનઃ જોડાણ જે ખેતીવાડીનું છે, નામ ટ્રાન્સફર, સ્થળ ફેર, હંગામી વીજ જોડાણ, વીજ જોડાણમાં ફેરફાર અને ગ્રાહકની વીજ કક્ષામાં ફેરફાર, આમ અલગ અલગ તમામ મુદ્દાઓ માટે આ એક જ ફોર્મ ઉપયોગમાં આવી શકે છે. તો આ પ્રમાણેનું આખું આ ફોર્મ હોય છે. આમાં તમામ વિગતો ભરી અને આપણે આપણા ડોક્યુમેન્ટ જોડી અને તે રજૂ કરવાનું હોય છે. તો આ ફોર્મ જોડી અને આપણે જે આગળ જોઈ ગયા તે પ્રમાણેના ડોક્યુમેન્ટ જોડી અને તમે સરળતાથી આ વીજ કનેક્શન મેળવી શકો છો. તો આ ફોર્મમાં નીચે અહીંયા અરજદારની સહી અને અરજદારનું નામ આવશે, ત્યાર પછી નીચે કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવેલ છે. તો આ પ્રમાણેનું આખું આ ફોર્મ હોય છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને જરૂર જણાય તો કોમેન્ટ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.